नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामी विवेकानंद विद्यालय अने ओम शांति विद्यालय ना डिजिटल वर्ग में आपनो स्वागत छे। धोरण 6 मारी नोटबुक भाग नंबर 6 प्रकरण नंबर 7 गुप्त युग अने अन्य शासकों जाजे मारी नोटबुक आपणे पूछू। शुरुआत करिए प्रश्न नंबर 1 थी, गुप्त वंश की स्थापना क्यारे थई? तो जवाब ईसुनी त्रीजी सदी में मगध में प्रभावशाड़ी गुप्त वंश की स्थापना थी। बीजू खाली जगह युग ने भारत नो सुवर्ण युग कहेवामां आवे छे? तो जवाब गुप्त। प्रश्न नंबर 3, सुवर्ण युग एटले शू? तो जवाब सुवर्ण युग एटले देशनी समग्र प्रजाने सर्वोत्कृष्ट प्रगति आबादी सूचवतो समयगाड़ो। चौथू प्रश्न नंबर 4, गुप्त वंशनो स्थापक कोण हतो? तो जवाब छे ए श्री गुप्त। प्रश्न नंबर 5, श्री गुप्तना पुत्रनु नाम घटोत्कच हतुं, साचुं के खोटुं? तो जवाब छे साचुं। प्रश्न नंबर 6, मने ओळखो, हूँ घटोत्कच गुप्तना अनुयायी तरीके ईस्वीसन 319 पाटलिपुत्रनी गादीए बैठो? तो जवाब छे चंद्रगुप्त प्रथम। प्रश्न नंबर 7, चंद्रगुप्त प्रथमना लग्न कोनी साथे थया हता? तो जवाब चंद्रगुप्त प्रथमना लग्न शक्तिशाली लिच्छवी जातिनी कन्या कुमार देवी साथे थया हता। प्रश्न नंबर 8, चंद्रगुप्त प्रथमे खालजिया अने खालजिया जीती लई मगधनो विस्तार कर्यो हतो? तो जवाब छे प्रयागराज अने साकेत। प्रश्न नंबर 9, गुप्त संवतनी शुरुआत कोणे करावी हती? तो जवाब छे बी चंद्रगुप्त प्रथम। प्रश्न नंबर 10, सौराष्ट्रना वलभी राज्यना शासकोए पण गुप्त संवतनो स्वीकार कर्यो हतो, साचुं के खोटुं? तो जवाब छे साचुं। प्रश्न नंबर 11, गुप्त संवतना आरंभना कारणे हिंदने शो फायदो थयो? तो जवाब छे गुप्त संवतना आरंभना कारणे हिंदना इतिहासमां काळगणना अने काळक्रम अनुसार ऐतिहासिक बनावोनी गोठवणी शक्य बनी। प्रश्न नंबर 12, चंद्रगुप्त प्रथम पछी तेनो पुत्र खालजिया गादीए आव्यो? तो जवाब छे सी समुद्रगुप्त। प्रश्न नंबर 13, मने ओळखो, हूँ गुप्त राजा छू, मारा विषयनी माहिती प्रयागराजना स्तंभ लेख परथी मळे छे? तो जवाब छे समुद्रगुप्त। प्रश्न नंबर 14, अलाहाबादना स्तंभलेखनी प्रशस्ति राजकवि हरिसेने रचेली छे, साचું કે ખોટું? તો જવાબ છે સાચું। પ્રશ્ન નંબર 15, રાજકવિ હરિસેને પ્રયાગ પ્રશસ્તિમાં શાનું વર્ણન કર્યું છે? તો જવાબ છે રાજકવિ હરિસેને પ્રયાગ પ્રશસ્તિમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન કર્યું છે। પ્રશ્ન નંબર 17, સમુદ્રગુપ્તના સમયમાં રાજ્યનો વહીવટ ચલાવવા ખાલજિયા અને ખાલજિયાની નિમણૂક કરવામાં આવતી હતી? તો જવાબ છે રાજ્યપાલો અને અધિકારીઓ।
પ્રશ્ન નંબર 18, ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? તો જવાબ છે સી, સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 19, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો જવાબ છે એ, સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 20, કયા રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા? તો જવાબ, ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. પ્રશ્ન નંબર 21, મને ઓળખો, હું ગુપ્ત સમ્રાટ છું, મેં અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. તો જવાબ છે સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 22, સમુદ્રગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું? જવાબ છે એ, હિન્દુ. પ્રશ્ન નંબર 23, ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક સમ્રાટ એટલે સમુદ્રગુપ્ત, સાચું કે ખોટું? તો જવાબ છે સાચું. પ્રશ્ન નંબર 24, સમુદ્રગુપ્તનું અવસાન ઈસવીસન ખાલિયામાં થયું હતું? તો જવાબ છે ડી, 375. પ્રશ્ન નંબર 25, સમુદ્રગુપ્તના સ્થાને કોણ ગાદી પર આવ્યો? તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન નંબર 26, મને ઓળખો, હું ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક છું? તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન નંબર 27, ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્યની સરહદો ખાલિજિયા રાજ્યને અડકીને આવેલી હતી? તો જવાબ છે સી, શક. પ્રશ્ન નંબર 28, ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના કયા વંશના રાજ્યને હરાવ્યું હતું? તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના શક ક્ષત્રપ વંશના રાજ્યને હરાવ્યું હતું. પ્રશ્ન નંબર 30, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શક ક્ષત્રપો કેટલા વર્ષથી પગદંડો જમાવી બેઠા હતા? તો જવાબ છે બી, 300. પ્રશ્ન નંબર 31, ભૃગુ કચ્છ હાલ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ભરૂચ. પ્રશ્ન નંબર 32, ખંભાત ગુપ્ત શાસન દરમિયાન કયા નામે ઓળખાતું? જવાબ, ખંભાત ગુપ્ત શાસન દરમિયાન સ્તંભ તીર્થના નામે ઓળખાતું. પ્રશ્ન નંબર 33, વિક્રમાદિત્યએ ગુજરાતના કયા પ્રદેશો જીતી લીધા હતા? તો જવાબ, વિક્રમાદિત્યએ ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે ખંભાત ના ધીકતા બંદરો જીતી લીધા હતા. પ્રશ્ન નંબર 35, મને ઓળખો, હું ચીની યાત્રાળુ છું, મેં ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયના વહીવટ અને સમૃદ્ધિ વિશે ઉલ્લેખ કરેલ છે? તો જવાબ છે ફાહિયાન. પ્રશ્ન નંબર 37, કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો? જવાબ, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો. પ્રશ્ન નંબર 38, મને ઓળખો, હું વિક્રમાદિત્યનો રાજકવિ હતો? તો જવાબ છે કાલિદાસ. પ્રશ્ન નંબર 39, ધન્વંતરી સંસ્કૃત ભાષાના મહાન લેખક અને કવિ હતા? સાચું કે ખોટું? તો જવાબ છે ખોટું. પ્રશ્ન નંબર 40, વિક્રમાદિત્યના રાજવૈદ્ય કોણ હતા? જવાબ છે ડી, ધન્વંતરી. પ્રશ્ન નંબર 41, મને ઓળખો, મેં વિક્રમાદિત્યના સમયમાં અમરકોશની રચના કરી હતી? તો જવાબ છે અમરસિંહ.
પ્રશ્ન નંબર 43, અજંતાના ઘણા કલા મંડપો કયા ગુપ્ત શાસનના સમયમાં તૈયાર થયા હતા? તો જવાબ, અજંતાના ઘણા કલા મંડપો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં તૈયાર થયા હતા. પ્રશ્ન નંબર 44, સમ્રાટ વિક્રમાદિત્યના સમયમાં દિલ્હી પાસેનો ખાલિયા લોહ સ્તંભ સ્થપાયો? તો જવાબ છે મેહરોલી. પ્રશ્ન નંબર 45, દિલ્હી પાસેના મેહરોલી ખાલિયાને સદીઓ થયા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી? તો જવાબ છે એ લોહ સ્તંભ. પ્રશ્ન નંબર 47, ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત ખાલિયાને બીજી રાજધાની બનાવી? તો જવાબ છે ઉજ્જૈન. પ્રશ્ન નંબર 48, વિક્રમાદિત્યનું અવસાન કઈ સાલમાં થયું હતું? તો જવાબ છે સી 414. પ્રશ્ન નંબર 49, વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર ખાલિયા ગાદીએ આવ્યો? તો જવાબ છે ડી કુમારગુપ્ત પહેલો. આગળ પ્રશ્ન નંબર 51, કુમારગુપ્ત પહેલો ખાલિયાનો ભક્ત હતો? તો જવાબ છે કાર્તિકેય. કુમારગુપ્તે પ્રશ્ન નંબર 52, કુમારગુપ્તે બૌદ્ધો અને જૈનોને દાન આપ્યા હતા, સાચું કે ખોટું? તો જવાબ છે સાચું. પ્રશ્ન નંબર 53, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો જવાબ છે બી નાલંદા. પ્રશ્ન નંબર 54, કુમારગુપ્તને કયા બે સ્થાપત્યો માટે યાદ કરવામાં આવે છે? જવાબ, કુમારગુપ્તને નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓના નિર્માણ માટે યાદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 55, કુમારગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ બેઠું? તો જવાબ છે બી સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 56, ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા કોણ હતો? જવાબ, ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા કુમારગુપ્ત પહેલાનો પુત્ર સ્કંદગુપ્ત હતો. પ્રશ્ન નંબર 57, ખાલિજ્ઞાના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે સ્કંદગુપ્તે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા? તો જવાબ છે ગિરનાર. પ્રશ્ન નંબર 58, કયા શાસકના સમયમાં ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી? તો જવાબ છે સી સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 59, હુણો સાથેની લડાઈમાં સમુદ્રગુપ્તનું પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું, સાચું કે ખોટું? તો જવાબ છે સાચું. પ્રશ્ન નંબર 61, ગુપ્ત સામ્રાજ્યનો અંત ક્યારે થયો હતો? તો જવાબ છે બી ઈસવીસન 550. પ્રશ્ન નંબર 62, ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે સામાથી માહિતી મળે છે? તો જવાબ, ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. પ્રશ્ન નંબર 63, ગુપ્ત યુગનું શાસનતંત્ર કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચાયેલું હતું? તો જવાબ, ગુપ્ત યુગનું શાસનતંત્ર 3 વિભાગોમાં વહેંચાયેલું હતું, કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. પ્રશ્ન નંબર 64, ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતા, સાચું કે ખોટું? તો જવાબ છે સાચું.
પ્રશ્ન નંબર 65, ગુપ્ત રાજાઓ કેવા બિરુદો ધરાવતા હતા? તો જવાબ, ગુપ્ત રાજાઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. પ્રશ્ન નંબર 67, ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાએ શું બનાવાતું? તો જવાબ છે બી, સમિતિ. પ્રશ્ન નંબર 68, ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાની સમિતિમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવતો? જવાબ, ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષાની સમિતિમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. પ્રશ્ન નંબર 69, ગુપ્ત યુગમાં માત્ર આંતરિક વેપાર જ ખૂબ વિકસ્યો હતો, સાચું કે ખોટું? તો જવાબ છે ખોટું. પ્રશ્ન નંબર 70, ગુપ્ત યુગમાં શાનો ખૂબ જ વિકાસ થયો હતો? તો જવાબ છે ડી, ખેતી, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. પ્રશ્ન નંબર 71, ગુપ્ત યુગમાં કયા પ્રકારની ખેતી પદ્ધતિઓ જોવા મળી છે? તો જવાબ આવશે, ગુપ્ત યુગમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળી છે. પ્રશ્ન નંબર 72, ગુપ્ત યુગમાં ઉત્તર ભારતમાં શાની ખેતી થતી? તો જવાબ છે એ, ઘઉં, ચોખા. પ્રશ્ન નંબર 73, ગુપ્ત યુગમાં ગાંધારમાં ખાલિયાની ખેતી થતી? જવાબ છે શેરડી. પ્રશ્ન નંબર 74, ગુપ્ત યુગમાં કાશ્મીરમાં શાની શાની ખેતી થતી? તો જવાબ, ગુપ્ત યુગમાં કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસરની ખેતી થતી. પ્રશ્ન નંબર 75, ગુપ્ત યુગમાં નારિયેળની ખેતી ખાલિયામાં થતી હતી? તો જવાબ છે ડી, કામરૂપ. પ્રશ્ન નંબર 76, ગુપ્ત યુગ દરમિયાન બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં શું થતું હતું? તો જવાબ છે ડી, ચોખા અને રેશમ. પ્રશ્ન નંબર 77, ગુપ્ત યુગ દરમિયાન કપાસનો પાક ક્યાં લેવાતો? તો જવાબ, ગુપ્ત યુગ દરમિયાન કપાસનો પાક ગુજરાત અને સિંધમાં લેવાતો. પ્રશ્ન નંબર 78, ગુપ્ત શાસનકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં શાનો વેપાર વિકસ્યો હતો? તો જવાબ, ગુપ્ત શાસનકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. પ્રશ્ન નંબર 79, ગુપ્ત યુગમાં રાજા કર તરીકે ઉત્પાદનનો કેટલો ભાગ લેતા હતા? તો જવાબ છે બી, છઠ્ઠો. પ્રશ્ન નંબર 80, ગુપ્ત રાજાઓ બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપતા, સાચું કે ખોટું? જવાબ છે સાચું. પ્રશ્ન નંબર 81, ગુપ્ત યુગની આર્થિક વિશેષતા કઈ છે? તો જવાબ છે ડી, આંતરરાષ્ટ્રીય વેપાર. પ્રશ્ન નંબર 82, ગુપ્ત યુગમાં ભારતથી માત્ર જળમાર્ગે જ યુરોપમાં માલની નિકાસ થતી, સાચું કે ખોટું? તો જવાબ છે ખોટું. પ્રશ્ન નંબર 83, ગુપ્ત યુગ દરમિયાન ભારતથી સ્થળ માર્ગે ખાલિયા થઈને યુરોપ સુધી માલ સામાનની નિકાસ થતી? તો જવાબ છે સી, મધ્ય એશિયા. પ્રશ્ન નંબર 84, ગુપ્ત યુગ દરમિયાન ભારતથી યુરોપ ક
કઈ વસ્તુઓની નિકાસ થતી? તો જવાબ આવશે ગુપ્ત યુગ દરમિયાન ભારતથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 થી 84 સુધીના પ્રશ્નો તમારી મારી નોટબુકમાં લખી નાખવાના છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.